नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। गणदेवीना माजी धारासभ्य अने नवसारी जिला भाजपना माजी महामंत्री लक्ष्मणभाई पटेलनुं टूंकी सारवार बाद आजे सिविल हॉस्पिटलमां अवसान थयुं छे। नवसारीना जिला भाजपना माजी महामंत्री अने गणदेवीना धारासभ्य लक्ष्मणभाई पटेल छेल्ला घणा समयथी बीमार हता। तेओने सारवार माटे अगाउ सूरत लई जवामां आव्या हता, पण सूरतनी हॉस्पिटलमां जग्या नहीं मळता, सेवटे नवसारीनी सिविल हॉस्पिटलमां दाखल करवामां आव्या हता। छेल्ला एक सप्ताहथी तेओ नवसारीनी सिविल हॉस्पिटलमां सारवार लई रह्या हता, परंतु आजे तेमने प्राण त्याग्यो छे। एटले के नवसारीनी सिविल हॉस्पिटलमां तेओ जे सारवार लई रह्या हता, तेओनी सारवार अंगे अनेक तर्क वितर्को चाली रह्या हता, परंतु तेओ कोरोना संक्रमित थया होवाने कारणे सारवार लई रह्या होवानी चर्चा चाली रही हती। આજે તેમનું દુઃખદ નિધન થયું છે। તેમના અવસાનના સમાચારને લઈને ગણદેવી પંથક અને ખાસ કરીને ભાજપ પરિવારમાં શોકની લાગણી ફરી જવા પામી છે। લક્ષ્મણભાઈ પટેલ ગણદેવીના ધારાસભ્ય હતા, એ પૂર્વે ગણદેવીના જ ધારાસભ્ય અને મંત્રી બનેલા કરશનભાઈ પટેલના પીએ તરીકે પણ તેમણે કામગીરી નિભાવી હતી। ભાજપના સંગઠનમાં પણ તેઓ સક્રિય હતા, ખાસ કરીને ગણદેવી અને બિલીમોરા પંથકમાં તેઓ નાના નાના કાર્યકર્તા સાથે સંપર્કમાં રહેતા હતા અને લોકોના દિલમાં તેઓ સ્થાન પામેલા હતા। ત્યારે લક્ષ્મણભાઈ પટેલની અચાનક વિદાયને લઈને ભાજપ પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે। ભાજપના અગ્રણીઓએ દુઃખ વ્યક્ત કરી ગણદેવીના ધારાસભ્ય લક્ષ્મણભાઈ પટેલને શ્રદ્ધાસુમન પણ અર્પ્યા છે। નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહે પણ તેમને શ્રદ્ધાસુમન આપ્યા છે। ભૂરાલાલ શાહે શ્રદ્ધાંજલિ આપતા શું કહ્યું સાંભળીએ। ગણદેવી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મારા સાથીદાર એવા પૂર્વ મહામંત્રી શ્રી લક્ષ્મણભાઈ પટેલનું આજે દુઃખદ અવસાન થયું છે। નવસારી જિલ્લા તેમજ ગણદેવી વિસ્તારની જનતાની વર્ષો સુધી એમને સેવા કરી છે, એની અમે કોઈ દિવસ ભૂલી શકશું નહીં। ભારતીય જનતા પાર્ટી આજે અમારો એક અદનો સૈનિક ગુમાવ્યું છે, ત્યારે અમે એના માટે ખૂબ દુઃખની લાગણી અનુભવીએ છીએ। એમના પરિવાર પડેલી આવી પડેલી આપત્તિ એમને પરમ કૃપાળુ પરમાત્મા દુઃખ સહન કરવાની શક્તિ આપે ને એની આત્મા જ્યાં પણ હોય ત્યાં એની આત્માને શાંતિ મળે। અને ફરીવાર ભારતીય જનતા પાર્ટીએ જ્યારે એક અમારો અદનો સૈનિક ગુમાવ્યો છે, એના માટે અમને ખૂબ ખૂબ દુઃખની લાગણી છે। તો નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ પણ ટેલિફોનિક અમારી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે લક્ષ્મણભાઈ એ મારા સાથી તરીકે પણ કાર્યરત હતા અને તેઓ એક ખરેખર લોકસેવક હતા, લોકોના દિલમાં તેઓનું સ્થાન પામેલા હતા અને સતત લોકોની ચિંતા કરતા કરતા તેઓએ આજે એક પોતાનો જીવ ગુમાવ્યો છે। તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ભાજપ સમગ્ર તેમનો પરિવાર હતો ત્યારે ભાજપના અમે તમામ તેમની આ ચીર વિદાયથી અમે દુઃખી છીએ। તેમના આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના પણ પિયુષભાઈ દેસાઈએ કરી છે। તો માજી મંત્રી મંગુભાઈ પટેલે પણ લક્ષ્મણભાઈ પટેલના અવસાનને લઈને શોકની લાગણી વ્યક્ત કરી છે। ભાજપના અનેક અગ્રણીઓએ પણ પોતાની લાગણી વ્યક્ત કરતા લક્ષ્મણભાઈ પટેલને શ્રદ્ધાસુમન આપ્યા છે। તો નવસારીના અગ્રણી બિલ્ડર અને બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ એવા ભરતભાઈ સુખડિયાએ પણ લક્ષ્મણભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી છે। ભરતભાઈ પટેલ ભરતભાઈ સુખડિયાએ જે કહ્યું છે તે આપણે જાણીએ। ગણદેવીના માજી ધારાસભ્ય અને નવસારી જિલ્લા ભાજપના માજી મહામંત્રી એવા કર્મનિષ્ઠ કાર્યકર ભારતીય જનતા પાર્ટીના માનીય લક્ષ્મણભાઈ પટેલનું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે। તો હું નવસારી શહેરના બધા ભાજપના કાર્યકરો અને જનતા વતી અને નવસારી બિલ્ડર એસોસિએશન વતી એમને થયેલ દુઃખદ અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિ આપું છું અને આવા કર્મનિષ્ઠ કાર્યકર ભારતીય જનતા પાર્ટીને મળવા મુશ્કેલ છે, એમની ખોટ વણસાશે અને ભારતીય જનતા પાર્ટીનો એક અનિષ્ઠ કાર્યકર અમે ગુમાવ્યો છે, એ બદલ અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ। ભગવાન એના આત્માને શાંતિ આપે, એમના કુટુંબીજનોને હિંમત આપે કે આ અકાળે જે એમનું દુઃખદ અવસાન થયું છે, આ દુઃખ એમના કુટુંબ પર આવેલ છે એને સહન કરવાની શક્તિ ભગવાન પરમ પૂજારી પરમાત્મા એમને શક્તિ આપે। લક્ષ્મણભાઈ પટેલ
जिला भाजपना महामंत्री तरीके बे टर्म सेवा आपी चूक्या हता। आ उपरांत अनेक चूंटणीओं में पण तेओ इन्चार्ज तरीके सेवा आपी चूक्या हता। खूब मृत्युवासी अने तमामने साथे लईने चालनार एवा लक्ष्मणभाई पटेलना अवसानने पगले तेमना समग्र भाजप परिवार ए एमनी खोट सालशे एवी पण भाजपना अग्रणीओए आजे तेमने श्रद्धांजलि आपता जणाव्युं हतुं। लक्ष्मणभाई पटेलनी तबियत अंगे नवसारी लाइवना एडिटरे हाल भूरालाल शाहना जन्मदिवसे ज कमलम खाते वात करी हती। શું કહ્યું હતું લક્ષ્મણભાઈએ તે સાંભળીએ। ખાસ કરીને આ વડીલ અને માજી ધારાસભ્ય એવા લક્ષ્મણભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। લક્ષ્મણભાઈ આપ તો આપ તંદુરસ્ત ના તંદુરસ્ત તબિયત અમને કારણે બહુ બહાર નીકળતા નથી, આજે સ્પેશિયલ બીજું માટે અહીંયા આવ્યા, શું ઉદ્દેશ્ય સાથે? તંદુરસ્તી સારી છે, થોડોક ટાઈમ હું બહાર નહીં નીકળ્યો, પણ હું ધારાસભ્ય બન્યા પછી હું લગભગ 2012માં મારી ટર્મ પૂરી થતી હતી। 2012 પછી સતત આ નવી ટીમ બની ત્યાં સુધી ભૂરાભાઈ સાથે અમે એક સાથી મહામંડળી તરીકે ખૂબ કામ કર્યું છે। આ જિલ્લામાં થોડી વિસંગતતાઓ આવી પણ એને પાર પાડવામાં ભૂરાભાઈ ખૂબ ઉર્જી ચલાવીને એ વિતરણમાં બી પાર કરી ગયા છે, એટલે હું આજે એમને પલિત તરીકે વિશેષ અભિનંદન આપું છું। જનતા સાથી અને વડીલ એવા दर्शक मित्रों, हवे अमारी झटपट न्यूज एप लॉन्च थई चुकी छे, जेना द्वारा तमे नवसारी सहित देश विदेश ना समाचारों आंगळीना एक टच थकी तमारा फोन नी स्क्रीन पर जोई शकशो। तो राशेनी जुओ छो, आज ज डाउनलोड करो अमारी झटपट न्यूज एप। तो सौ प्रथम गूगल प्ले स्टोर पर अमारी झटपट न्यूज एप सर्च करो, त्यारबाद तमारी स्क्रीन पर अमारा झटपट न्यूज लोगो साथे देखाती एप ने डाउनलोड करो। આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો। ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે। જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં। રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।